હવે આપણે વાંચન કરીશું. બે રંગ બન્યું રંગીન, ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ, હું તારું ચિત્ર બનાવું? બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બે રંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બે રંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બે રંગ, તારા ચિત્રમાં રંગ પૂરું? બે રંગ કહે, હા હા, આરવે બે રંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બે રંગ પણ સાચુકલો રંગ ચડતો જાય. બે રંગ તો ખુશ ખુશ થઈ ગયું. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બે રંગ બની ગયો રંગીન. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પ્રશ્ન એક, આરવના ઘરની આસપાસ શું ઉડાઉડ કરતા હતા? ઉત્તર એક, આરવના ઘરની આસપાસ પતંગિયા ઉડાઉડ કરતા હતા. પ્રશ્ન બે, પતંગિયું કેવું હતું? ઉત્તર બે, પતંગિયું સાવજ રંગ વગરનું હતું. પ્રશ્ન ત્રણ, આરવનું ધ્યાન કોના પર ગયું? ઉત્તર ત્રણ, આરવનું ધ્યાન પતંગિયા પર ગયું. પ્રશ્ન ચાર, કોની કોની દોસ્તી થઈ ગઈ? ઉત્તર ચાર, આરવ અને પતંગિયાની દોસ્તી થઈ ગઈ. પ્રશ્ન પાંચ, આરવે તેના નવા મિત્રનું શું નામ પાડ્યું? ઉત્તર પાંચ, આરવે તેના નવા મિત્રનું બેરંગ નામ પાડ્યું. પ્રશ્ન છ, આરવ પતંગિયાને શું કહે છે? ઉત્તર છ, આરવ કહે, બેરંગ, હું તારું ચિત્ર બનાવું? ખાલી જગ્યા પૂરો. મિત્રો, આપણે પેરેગ્રાફ તો વાંચ્યો, હવે એ પેરેગ્રાફના આધારે આપણે ખાલી જગ્યા બોલવાની છે. અહીં હું ખાલી જગ્યા બોલીશ, તમારે એના જવાબ બોલવાના છે. પછી જુઓ જાદુ, જેવો તમે જવાબ બોલશો ને તેવો સ્ક્રીન ઉપર જવાબ આવશે. ચાલો તો આપણે તૈયાર થઈ જઈએ. ખાલી જગ્યા એક, આરવ કાગળ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા લઈને બેઠો. ચાલો બોલો જવાબ. પેન્સિલ અને મીણિયા રંગ. ખૂબ સરસ મિત્રો. બીજું, આરવે ખાલી જગ્યા જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બે રંગ. ત્રીજી ખાલી જગ્યા, બે રંગને પોતાનું ખાલી જગ્યા ગમ્યું. ચિત્ર ચાર, આરવે ચિત્રમાં ખાલી જગ્યા પૂરવાના શરૂ કર્યા. રંગ પાંચ, બે રંગ ખાલી જગ્યા થઈ ગયું. ખુશ ખુશ.
છ. પાંખની કિનારી પર ખાલી જગ્યા રંગ કર્યો. જાંબુડી. સાત. વચ્ચેના ખાનામાં ખાલી જગ્યા રંગ કર્યો. પીળો. આઠ. બે રંગ ખાલી જગ્યા બની ગયું. રંગીન. અરે વાહ છોકરાઓ, તમે ખૂબ સરસ જવાબ આપ્યા. મિત્રો, પેરેગ્રાફના આધારે તમે પ્રશ્નોના જવાબ આપ્યા, ત્યાર પછી તમે ખાલી જગ્યા પૂરી. હવે આપણે ખરા ખોટા જોઈશું. અહીં પણ હું પ્રશ્ન બોલીશ અને એનો જવાબ તમારે આપવાનો છે, એટલે સ્ક્રીન ઉપર જવાબ આવી જશે, તો તમે બોલશો ને. હવે આપણે ખરા ખોટા જોઈએ. એક. ચોમાસું શરૂ થવા આવેલું. ખોટું. બે. કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. સાચું. ત્રણ. આરવનું ધ્યાન પતંગિયા પર ગયું. સાચું. ચાર. આરવના મિત્રનું નામ રંગીન હતું. ખોટું. પાંચ. આરવને કંટાળો આવતો હતો. ખોટું. છ. બે રંગ પર સાચુકલો રંગ ચડતો હતો. ખરું. સાત. બે રંગ દુખી દુખી થઈ ગયું. ખોટું. આઠ. બે રંગ કદરૂપો બની ગયું. ખોટું. હવે આપણે મળીશું.